हेलो फ्रेंड्स, आपणे धोरण 10 ની અંદર સમાજ વિદ્યામાં ચેપ્ટર નંબર 2 જોઈએ છે, જેની અંદર 20મો ક્વેશ્ચન ભવાઈ નાટ્ય કલાનો પરિચય આપો. બરાબર, હજુ પણ ગામડાઓમાં કેટલી જગ્યાએ ભવાઈઓ થાય છે. બરાબર, શાસ્ત્રકારોએ ભવાઈને ભાવપ્રધાન નાટકો કયા છે? એ અસાહિતન ठाकर द्वारा शुरू करायेला गुजरातनी आश्रे 700 वर्ष जूनी विशिष्ट प्रकारनी नाट्यकला छे. बराबर, के ए पण रात्रिना समय के बधा गामना भेगा थईने जमीने त्यां भेगा थता होय, गामना पादरे के एवी रीते, बराबर, चौकमां के एवी रीते, अने त्यां नानो एवो स्टेज के नीचे पाथरीने बनावीने आ लोको शुं छे के भवाई करता होय छे. बराबर, सस्ता खर्चे लोक शिक्षण साथे मनोरंजन करती आ नाट्यकला ने सोलंकी युगना प्रोत्साहन आप्यू छे, अपायू छे. बराबर, सस्ता खर्चे लोक शिक्षण साथे मनोरंजन पण होय छे, लोकोने शीखवाए करी अने मनोरंजन पण होय. बराबर, ते रीते आ सोलंकी युगमां प्रोत्साहन अपायू छे. मोटे भागे पड़दा विना भजवाता नाटकों हळवी शैलीनी रमूजे અને ભૂગળ વાઘ સાથે સંગીત પ્રદાન નાટકો અને વેશ એ ભવાઈની વિશેષતા રહી છે. બરાબર, કે આ પડદા પર વિના ભજવતા નાટકો, બરાબર, પડદા વિના ભજવતા નાટકો છે, કે એમાં એવું કંઈ ઓલું બધું ના હોય, નોર્મલ જે સ્ટેજ બનાવીને આ લોકો ભવાઈ કરતા હોય છે, કે એની રમૂજી, થોડીક રમૂજી હોય, થોડીક એમાં શીખવાણ હોય, સંગીત હોય, મ્યુઝિક હોય. બરાબર, વેશભૂષા એ લોકોની હોય. બરાબર, તેની ભવાઈની એક વિશેષતા રહી છે. ગુજરાતમાં કાવ્ય, કન્યા કેળવણી, બેટી બચાવો જેવા કાર્યક્રમો માટે રંગીલા અને રંગલી જેવા પાત્રો સાથે ભવાઈ નાટ્ય પ્રયોગો યોજાયા છે. બરાબર, કે આ જે કન્યા કેળવણી માટે અને બેટી બચાવો બેટી પઢાઓ માટે, જે દીકરીઓ માટે, આ એક શું છે, બે ભવાઈઓ કે રંગલા અને રંગલી, એ બે વ્યક્તિઓ દ્વારા આ શું છે, પાત્રો સાથે ભવાઈ નાટ્ય પ્રયોગો યોજાયા હતા. ભવાઈ ભજવનાર ભવ્યાઓ ભૂગળ વગાડી માતાજીની સ્મૃતિ કરતા હોય છે, કે આ ભૂગળ વગાડીને એ માતાજીની સ્મૃતિ એટલે યાદ કરતા હોય છે. પછી એના પછી 21મો ક્વેશ્ચન જોઈએ છે, ગુજરાતમાં આદિવાસી નૃત્ય વિશેની માહિતી આપો. બરાબર, હજુ પણ ગામડાઓમાં કે ઘણી જગ્યાએ એવો વિસ્તાર છે કે જેમાં આદિવાસીઓ જે લોકો વસે છે. બરાબર, જેમાં ગુજરાતમાં આદિવાસીઓની હોળી અને બીજા તહેવારો, લગ્નો, દેવી દેવતાઓને ખુશ કરવા માટેના અને મેળાઓમાં નૃત્ય જોવા મળે છે. બરાબર, ઘણા બધા વિસ્તારોમાં પણ જોવા મળે છે. હોળીના તહેવારો ત્યાં ઉજવાતા હોય છે, બીજા ઘણા તહેવારો એ ઉજવતા હોય, લગ્ન પ્રસંગે દેવી દેવતાઓને ખુશ કરવા માટે બલીઓ ચડાવતા હોય છે, વાર તહેવારે તે એને ગવાતા હોય છે, નૃત્યો ગવાતા હોય છે, મેળાઓ હોય કે એવું હોય તે એની અંદર પણ એ લોકો નૃત્ય ગાતા હોય છે. મોટા ભાગના નૃત્ય વર્તુળ આકાર ફરતા ફરતા ઢોલ અને રૂઢિ મુજબના મંજીરા, થારી, તૂર, પાવરી, તંબુરા વગેરે વાજિંત્રો સાથે સ્થાનિક બોલીમાં ગાવાની સાથે આ જોવા મળે છે. એટલે નોર્મલ આ જે ઇન્સ્ટ્રુમેન્ટ વપરાય છે, બરાબર, ઢોલ ને બધી, કેમ કે પહેલાં એ લોકો તે કે ઇલેક્ટ્રોનિક તો વાપરતા નથી, તો આવી રીતે જે નોર્મલ વસ્તુ વાપરીને અને એની શોધે ગાવાનું અને એની જોડે શું છે કે બોલીથી ગાઈને અને એ વગાડતા હોય છે. આવા નૃત્યોમાં ચાળો તરીકે જાણીતા નૃત્યને મોર, ખિસકોલી, ચકલી જેવા પક્ષીઓની નકલ હોય છે, કે એ ચાળો જેવીમાં હોય છે, જેમાં શું છે કે નકલ કરવામાં આવે છે, મોર, ખિસકોલી અને ચકલી જેવા. બરાબર, ડાંગમાં પણ આવો માળીનો ચાળો તથા ઢાંકિયા ચાળો નૃત્ય જોવા મળે છે. બરાબર, માળીનો ચાળો અને શું છે ઢાંકિયાનો ચાળો એવા નૃત્યો જોવા મળે છે, નૃત્યના નામ છે. જ્યારે ભીલ અને કાળી જાતિઓમાં શ્રમહારી ટીપણી નૃત્યમાં જાડી લાકડી નીચે લાકડાના ટુકડા જડીને જમીન ઉપર અથડાવી તાલ દ્વારા સમૂહ નૃત્ય કરવામાં આવે છે. એટલે આમાં શું છે કે મોટી લાકડી લઈને એ જમીનમાં નીચે પછડાઈને અવાજ કરે છે અને એના તાલ દ્વારા એ શું છે કે નૃત્ય કરતા હોય છે.
બરાબર આ ઘણા વિસ્તારોમાં પણ આવી રીતે જોવા મળે છે.